હેલો મિત્રો હું પાછી આવી ગઈ છું એક નવી વાર્તા લઈને મિત્રો તમે ધ્રુવ તારાના વિષયમાં તો સાંભળેલા જ હશે પણ તમને આ નથી ખબર કે ધ્રુવ તારો હતો કોણ આજની વાર્તામાં આપણે એ જાણીશું કે ધ્રુવ તારા આખેર હતું કોણ તો ચાલો વાર્તા શરૂ કરીએ ધ્રુવ તારાની ઐતિહાસિક વાર્તા ધ્રુવ તારો એક નાનો બાળક હતો ત્યારથી જ તપસ્યા કરીને એણે ભગવાનના ખોળામાં સ્થાન મેળવ્યું અને અસર થઈ ગયો રાજા ઉત્તાનપદ બ્રાહ્મણજીના પુત્ર મનુના પુત્ર હતા એમના લગ્ન એક ખૂબ જ સુંદર કન્યા સાથે થયું જેનું નામ સુનીતિ હતું રાજા એની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા પણ એને કોઈ સંતાન ન હતી એથી રાણીએ રાજાને બીજું લગ્ન કરવા કહ્યું રાજા પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા એટલે એણે ના પાડી દીધો અને કહ્યું કે મારી બીજી પત્ની આવાથી તારું સન્માન ઓછું થઈ જશે જેના પર સુનીતિએ કહ્યું મને તમારા પર પૂરો ભરોસો છે એવું નહીં થાય રાજાને સુનીતિની જીદ માનવા પડી અને બીજા લગ્ન કરી લીધા એમની બીજી પત્નીનું નામ સુરુચિ હતું લગ્ન પછી સુરુચિ મહેલમાં આવી ત્યાં રાજાની પહેલી પત્ની વિશે ખબર પડી આ જાણ્યા પછી સુરુચિએ ઉત્તાનપાદને કહ્યું જ્યારે તમારી પહેલી પત્ની વનમાં જશે ત્યારે જ હું મહેલમાં પ્રવેશ કરીશ આ સાંભળી સુનીતિ પોતે જ રાજમહેલ ત્યાગી વનમાં રહેવા ચાલી ગઈ થોડા સમય પછી રાજા શિકાર માટે વનમાં ગયા અને ઘાયલ થઈ જાય છે આ વાત જ્યારે સુનીતિને ખબર પડે છે તો એ રાજાને પોતાની કુટીરમાં લાવીને ઉપચાર કરે છે રાજા ઘણા દિવસો સુધી એની પહેલી પત્ની સાથે જ રહે છે આ સમયે સુનીતિ ગર્ભવતી થઈ જાય છે અને એને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે જેનું નામ ધ્રુવ રખાય છે જેના વિશે રાજાને ખબર ન હતી થોડા દિવસો પછી રાજા એમના મહેલમાં જાય છે ત્યાં પણ રાની સુરુચિને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે જેનું નામ ઉત્તમ રખાય છે થોડા સમય પછી રાજા ઉત્તાન પાદનને ધ્રુવ વિશે ખબર પડતા એ રાની સુનિતિને મહેલમાં આવવાનો આગ્રહ કરે છે પણ એ નથી આવતી ધ્રુવને ક્યારે ક્યારે મહેલમાં મોકલી દેતી હતી આ બધું જોઈ રાની સુરુચિને ધ્રુવની ઈર્ષા થવા લાગી એક દિવસ ધ્રુવ એમના પિતા ઉત્તાન પાદના ખોડામાં બેસ્યો હતો આ જોઈને રાની સુરુચિને ક્રોધ આવી જાય છે અને એ એને ધક્કો આપીને અપશબ્દ કહે છે અને એને ત્યાજી દીધેલી સ્ત્રીનો પુત્ર કહીને અપમાનિત કરે છે નાનકડો ધ્રુવ કુટીરમાં આવીને આખો ઘટનાકર્મ માતાને સંભળાવે છે ત્યારે માતા સુનિતિ એને સમજાવે છે કે દીકરાને ખરાબ કહે તો એના બદલામાં એણે પણ સામેવાળાને ખરાબ કે ખોટું ન કહેવું જોઈએ એનાથી તમને પણ હાનિ થશે જો તમે પિતાના ખોળામાં સન્માનપૂર્વક બેસવા ઈચ્છો છો તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરો એ જગત પિતા છે જો બેસવું છે તો એમના ખોળામાં બેસો બાળક ધ્રુવના મનમાં આ વાત બેસી જાય છે અને એ આ ભાવ લઈને યમુના તટ પર નહાવા જાય છે ત્યાં એની મનોદશા જાની નારદ મુનિ આવે છે અને એ ધ્રુવને ભગવાનની ભક્તિની વિધિ જણાવે છે જેણે જાણી પછી ધ્રુવ કઠોર તપસ્યા કરે છે તો ક્યારેય એક આંગળી પર ઊભો રહે છે નિરાંતર ઓમ નમો વાસુદેવાયના જાપ આખા બ્રાહ્મણમાં ગુંજવા લાગે છે નાનકડા બાળકની તપસ્યા જોઈ ભગવાન એને દર્શન આપે છે બાળક ધ્રુવ ભાવ વિભોર થઈ કહે છે મારી માતા અને પિતાના ખોડામાં બેસાવું નથી દેતી મારી માતા કહે છે કે તમે સૃષ્ટિના પિતા છો આથી મને તમારા ખોડામાં બેસવું છે ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે અને એને તારો બનવાનું આશીર્વાદ આપે છે જે સપ્ત ઋષિઓથી પણ વધારે શ્રેષ્ઠ છે એ દિવસથી આજ સુધી આકાશમાં ઉત્તર દિશાની તરફ ધ્રુવ તારો ચમકી રહ્યો છે સો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે ધ્રુવ તારો આખી કેવી રીતે બન્યો અને તમને આ વાર્તા સારી લાગી તો પ્લીઝ મારી વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરી દો